PNSGU SYBA SEM 4 વગડાનો શ્વાસ કૃતિ છે જયંત પાઠકની. આપણે આ કૃતિના ટૂંકા પ્રશ્નો જોઈએ. પ્રશ્ન નંબર 1, વગડાના શ્વાસ કૃતિના લેખકનું નામ જણાવો. જવાબ છે જયંત પાઠક. આગળનો સવાલ, જયંત પાઠક કવિતા લખતા થયા ત્યારે સાહિત્યમાં કોનો યુગ લગભગ આથમી ગયો હતો? જવાબ છે ગાંધી યુગ. આગળનો સવાલ, સરદાર પટેલને અંજલિ આપતું જયંત પાઠકનું સોનેટ કયા નામે વિખ્યાત થયું? જવાબ છે ધીંગો ધોરી. આગળનો સવાલ, કવિ જયંત પાઠકને મૃત્યુનું શેનું પત્રું કહ્યું? જવાબ છે સોનાનું પત્રું કહ્યું. આગળનો સવાલ, કવિ જયંત પાઠકને શિષ્ટ સંસ્કૃતિ ઉપર શેનું આક્રમણ ઈષ્ટ નથી? જવાબ છે વગડાઉ વિકૃતિનું. આગળનો સવાલ, કવિ જયંત પાઠકનો ઘડતર કાળ કયો હતો? જવાબ છે 1950 થી 1961. સાતમો સવાલ, કવિ જયંત પાઠકનો જન્મ ક્યાં થયો હતો? જવાબ છે રાજગઢમાં થયો હતો. કવિ જયંત પાઠકનો જન્મ ક્યારે થયો હતો? જવાબ છે ઈસવીસન 1920માં પંચમહાલના રાજગઢમાં થયો હતો. નવમો સવાલ, કવિ જયંત પાઠકની પત્નીનું નામ જણાવો. એનો જવાબ છે, એમની પત્નીનું નામ છે ધનલક્ષ્મી બહેન. આગળનો સવાલ, કવિ જયંત પાઠકની પ્રસિદ્ધ રચનાઓ જણાવો. એનો જવાબ છે કુમાર, બુદ્ધિપ્રકાશ, ગ્રંથ, કવિતા તથા વર્તમાનપત્રો વગેરે પ્રસિદ્ધ રચનાઓ હતી. કવિ જયંત પાઠકને કુમાર ચંદ્રક ક્યારે મળ્યો? જવાબ છે 1957ના વર્ષે મળ્યો. બારમો સવાલ, કવિ જયંત પાઠકની કવિતા વિશેની કવિતાઓ સાના ભાર નીચે કચડાઈ મળતી નથી? જવાબ છે વિચાર, સિદ્ધાંત કે શાસ્ત્રીયતાના ભાર નીચે. તેરમો સવાલ, કવિ જયંત પાઠકની કવિતાઓમાં તેમના જીવન પ્રત્યેના સમસંવેદનમાંથી કયો રસ પ્રધાનપણે વહે છે? એનો જવાબ છે વેદના રસ પ્રધાનપણે વહે છે. ચૌદમો સવાલ, કવિ જયંત પાઠકનું હૃદયનું દુઃખ કેવું હોય છે? એનો જવાબ છે નામ વગરની નદી જેવું. પંદરમો સવાલ, કવિ જયંત પાઠકના આત્મકથાત્મક કાવ્ય જણાવો. એનો જવાબ છે એક વારનું ઘર. સોળમો સવાલ, વગડાની વચ્ચે સોનેટમાં કવિ જયંત પાઠકની નાયિકા પોતાના પ્રિયતમ માટે કયો શબ્દ વાપરે છે? જવાબ છે ભલાજી. આગળનો સવાલ, કવિ જયંત પાઠક સાના કવિ છે? એનો જવાબ છે કવિ જયંત પાઠક વનાચલના કવિ છે. અઢારમો સવાલ, કવિ તરીકે ગુજરાતી સાહિત્યમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરવામાં કવિ જયંત પાઠકને કેટલા વર્ષ સુધી સ્થિર અને મક્કમ સાધના કરવા પડી? એનો જવાબ છે 25 વર્ષ સુધી. આગળનો સવાલ, બારી બહાર કાવ્યગ્રંથ સંગ્રહ દ્વારા ગુજરાતી સાહિત્યના વહીણને વળાક આપનાર કવિ કોણ હતા? એનો જવાબ છે કવિ પ્રહલાદ પારેખ હતા. વીસમો સવાલ, કવિ જયંત પાઠકે માધ્યમિક શિક્ષણ કઈ શાળામાં પૂરું કર્યું? એનો જવાબ છે કાલોલની MGS હાઈસ્કૂલમાં પૂરું કર્યું. એકવીસમો સવાલ, 1960માં ગુજરાત યુનિવર્સિટીએ તેમના કયા મહાનિબંધ પ્રવાહનો સ્વીકાર કર્યો? એનો જવાબ છે આધુનિક કવિતા પ્રવાહ. બાવીસમો સવાલ, કવિ જયંત પાઠકના કયા કાવ્ય સંગ્રહ પ્રગટ થયા? એનો જવાબ છે અંતરિક્ષ 1975, અનુનય 1978. ત્રેવીસમો સવાલ, કવિ જયંત પાઠકની સુપ્રસિદ્ધ સ્મૃતિકથા
વર્ણાચલ ક્યારે પ્રગટ થઈ? જવાબ છે 1967. 24મો સવાલ, કવિ જયંત પાઠકનો સૌપ્રથમ કાર્યસંગ્રહ કયો હતો? જવાબ મમ્ર.